ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા સ્વજનો, આજે આપણે રાજરાજેશ્વરનું પર્વ ઉજવીએ છીએ. રશિયાની આ વાત છે. રશિયાનો એક સમ્રાટ કે જે લોકકલ્યાણ અને સુખાકારી માટે ઘણા બધા પ્રયત્ન કરતો હતો, અને આ સમ્રાટ મોટાભાગે વેશ પલટો કરીને લોકોનું જનજીવન કેવી રીતે ચાલે છે એ જોવા માટે જતો હતો. આ સમ્રાટે એક રાત્રે ખેડૂતના વસ્ત્રો પરિધાન કરી નગરની અંદર જાય છે અને ત્યાં આગળ એક ધર્મશાળાના આંગણે આવીને ત્યાં આગળ બારણું ખટખડાવે છે. દરવાને બારણું ખોલે છે અને આ સમ્રાટને ખેડૂતના વસ્ત્રોની અંદર, ચિત્રેહાલ વસ્ત્રોની અંદર જુએ છે. એને ઉપરથી નીચેથી જોયા પછી કહે છે કે બોલો શું થયું, આજ મારે તમારે ત્યાં રાતવાસો કરવો છે, જગ્યા મળશે? દરવાને આ સમ્રાટ કે જે ચિત્રેહાલ કપડામાં છે, ખેડૂતના વસ્ત્રોમાં છે, એને જોઈને કહે છે કે ભાઈ સાહેબ, આજે અમારે ત્યાં રાજાના ઘણા બધા દરબારીઓ આવવાના છે અને ઉમરાઓ અહીંયા આગળ જે ઉપસ્થિત છે એના કારણે આજ રાત્રે અમે અમારી ધર્મશાળાની અંદર તમને વાસો કરવા માટે જગ્યા નથી, તમે બીજે કંઈ જઈને જગ્યા શોધો. અને આ સમ્રાટ, આ જે રાજા, એ દરવાનને કર કરે છે અને વિનંતી કરે છે. અને એટલામાં જ બાજુમાં રહેલા એક ઉમરાઓ આ અવાજ સાંભળે છે અને એ દરવાને જઈને કહે છે, અરે આ તો આપણો સમ્રાટ છે, આ તો રાજા છે, પરંતુ એ ફક્ત ડ્રેસ, એમનો જે પહેરવેશ છે એ જ અલગ લાગે છે. હા મારા વાલા ભાઈ તથા બહેનો, આપણા જીવનમાં પણ કંઈક આવું જ બને છે. આપણે ઘણી બધી વાર બાહ્ય રીતે આપણે જોતા હોઈએ છીએ. બાહ્ય રીતે આપણે એટલા માટે જોઈએ છીએ કે આપણને ખબર નથી પડતી કે આગળ આપણે શું કરવાના છીએ. આપણો રાજા એ પણ વેશ પલટો કરીને આપણી સમક્ષ આવતો હોય છે અને આપણે એને ઓળખવામાં ભૂલ કરતા હોઈએ છીએ, કારણ કે એ આપણા પડોશીમાં છે, કોઈ દુઃખી મિત્રમાં છે, કોઈ સાથીમાં છે, કે પછી કોઈ વ્યક્તિનું હૃદય જે તૂટી ગયું છે એની અંદર આ રાજા સમાયેલો હોય છે. અને આપણે એ બધામાં આપણા જે રાજા છે એ રાજાને ઓળખવામાં આપણે ભૂલ કરી બેસતા હોઈએ છીએ. કદાચ આ શબ્દ રાજા સાંભળીને આપણને આપણા મનમાં એક અલગ ચિત્ર ઊભું થતું હોય છે, કારણ કે જ્યારે આપણે શબ્દ રાજા સાંભળીએ છીએ ત્યાં આગળ શાહી પોશાક આવે, જાજરમાન કાપડ આવે, નિષ્ઠુર અહંકાર આવે અને નિરર્થક અભિમાન, જેમાં અતિશય ધન અને શ્રીમંત શણગાર, આ બધું એ બાહ્ય રાજા કે દુન્યવી રાજાના અનુસંધાનની અંદર કહેવામાં આવ્યું છે. પરંતુ આપણી ધર્મસભા એ આપણને, અથવા તો આપણો ખ્રિસ્તી ધર્મ છે, એ આવા પ્રકારની કલ્પનાઓ કે આવા પ્રકારના દુન્યવી વિચારોને તોડવા માગે છે. અને એટલે આપણે જ્યારે રાજાની વાત કરીએ છીએ ત્યારે આપણો રાજા એ ખરેખરો ન્યાયાધીશ રાજા છે અને એના નિષ્ઠાવાન નાગરિકો આપણે બનવા માટે તૈયાર છીએ ખરા. ધર્મસભા આજે ઉપાસના ચક્રના છેલ્લા રવિવારે આપણને બધાને આમંત્રણ આપે છે. આપણને આમંત્રણ આપે છે, ઈસુ ખ્રિસ્ત રાજાની જય હો. પ્રભુ ઈસુ એ સર્વોપરી રાજા છે એને એટલે જ આજે ધર્મસભા છેલ્લા રવિવારે રાજરાજેશ્વરનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશની અંદર આપણે છેલ્લા ન્યાયના ચુકાદાનું વર્ણન છે, જેની અંદર આપણે સાંભળીએ છીએ કે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે અને ત્યાંથી તે ઘેટાને પોતાને જમણે હાથે અને બકરાને પોતાના ડાબે હાથે ગોઠવશે. જમણા તરફના લોકોને તે કહેશે કે તમારે માટે તૈયાર કરેલું રાજ્ય ભોગવો તમે, અને ડાબે હાથે
બેઠેલા લોકોને કહેશે કે તમારા તમે શ્રાપિતો છે, તમે દૂર હટો, તમે શૈતાનના સંતાનો છે. અને શૈતાન માટે તૈયાર કરેલું જે શાશ્વત અગ્નિ છે એની અંદર તમે જાઓ અને ભસ્મીભૂત થઈ જાઓ. આજના શુભ સંદેશની અંદર વર્ણવાયેલ આ છેલ્લા ન્યાયનું દ્રશ્ય એ એક એનું એક મહત્વનું પાસું, એટલે કે જે રીતે પ્રભુ માનવીના કાર્યને જુએ છે તે આપણને સામ્યુએલના ગ્રંથની અંદર 16મો અધ્યાય 7મી કડીની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે માણસ બહારનો દેખાવ જુએ છે, પરંતુ પ્રભુ છે એ માણસનું અંતર જુએ છે. ઘેટા અને બકરા એક જ સર્વસામાન્ય પ્રશ્ન કરે છે કે પ્રભુ અમે આ બધું ક્યારે કર્યું, અમને તો ખબર જ નથી. ઘેટા પણ આશ્ચર્યચકિત સાથે એ જ પ્રશ્ન કરી રહ્યા છે. એ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા, પોતે અચંબામાં પડી ગયા, કારણ કે પ્રભુએ એમને સારું કામ કરતા જોયા છે, પણ ઘેટાઓને પોતાને ખબર નહોતી કે કેટલું સારું કામ કરી રહ્યા છે, કેવી રીતે સારું કામ કરે છે. પરંતુ પ્રભુનું ધ્યાન હતું, પ્રભુની નજર હતી કે અહીંયા આગળ આ માણસ છે, આ મારું ઘેટું છે, એ સરસ કામ કરી રહ્યો છું. એવી જ રીતે બકરાની પણ એ જ હાલત છે, બકરાને પણ પ્રભુ નજર રાખે છે, એ જુએ છે કે અહીંયા આગળ આને સારો કરવાની ઓપોર્ચ્યુનિટી તક છે, પરંતુ એ તકનો આ લોકોએ લાભ લીધો નથી. અને એ પણ આશ્ચર્યચકિત સાથે, અચંબા સાથે એ પણ કહે છે કે પ્રભુ અમે તમે અમને ક્યારે નિહાળ્યા, અમે આવું કરતા હતા અને અમે તમને કેવી રીતે જોઈ શક્યા નહીં. વાલા ભાઈઓ તથા બહેનો, આજના આ સંસારની અંદર આપણે જોઈએ છીએ ત્યારે આપણને કદાચ ખબર નહોતી, આપણને ખ્યાલ નથી હોતો, અને ત્યાં આગળ જ મારે સભાનતા કેળવવાની જરૂર છે. જ્યાં આગળ હું મારી નજર નાખું છું અને ત્યાં મને દેખાય છે કે મારે અહીંયા આગળ સારું કરવા જેવું છે, તો એ તક છે, એ તકનો મારે લાભ લેવાની જરૂર છે. અને એ આજનો શુભ સંદેશ આપણને કહે છે કે ઈશ્વરના રાજ્યની અંદર અથવા તો હું જે પ્રભુને રાજા તરીકે સ્વીકારું છું એ મને મારું સારું કાર્ય હું કરું છું એની ઉપર બહુ ધ્યાન રાખે છે, એ તકેદારી રાખે છે. અને વાલા ભાઈ તથા બહેનો, આ સારું કામ કરવા માટે જે ઉદારતા છે એ ઉદારતા એમનેમ કે અચિંતી આવવાની નથી, એના માટે મારે તૈયારી કરવાની જરૂર છે, એના માટે મારે ટેવ પાડવાની જરૂર છે. જેટલી હું ટેવ વધારે પાડીશ એટલું જ હું સારું કાર્ય વધારે સારી રીતે કરી શકીશ. હૃદયની વિપુલતામાંથી આપણે બોલીએ છીએ, આંતરિક સારાપણાના ભંડારમાંથી સારા કાર્યો વહે છે, આંતરિક બલમનસાયના સાગરમાંથી ભલા જ કાર્યો ઉદ્ભવે છે, આંતરિક પ્રેમના દરિયામાંથી સારી વર્તણૂક થાય છે. તો ચાલો આપણે આપણી જાતને સુંદર રીતે તૈયાર કરીએ, આપણામાં આવો આંતરિક ભાવ કેળવાય અને ખ્રિસ્ત આપણા જીવનમાં રાજ કરે એના માટે આપણે તૈયાર થઈએ, સજ્જ થઈએ. આવતા રવિવારથી આપણે આશાભરી આગમન ઋતુની અંદર આપણે પ્રવેશીએ છીએ. જ્યારે આપણે આશાભરી આગમન ઋતુની અંદર પ્રવેશીએ છીએ ત્યારે પ્રભુ આપણને આહવાન કરે છે, પ્રભુ આપણને સમજાવે છે કે પ્રભુ કહે છે કે આપણે આપણું ચારિત્ર્ય ઘડતર છે અને એ સારા અને ભલમનસાયના કાર્યો માટે આપણે તૈયાર થઈએ અને આપણે એના માટે મહેનત કરીએ. આ સમય આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે, અગત્યનો છે, કારણ કે સારાપણા અને ભલમનસાઈના કાર્યો થકી આપણે જો ચારિત્ર્ય ઘડતર કરવામાં નિષ્ફળ થયા હોઈશું તો આપણામાં ડર અને ચિંતા અને ભયની લાગણી ઊભી રહે છે. અને એટલે જ પ્રભુની કરુણા, પ્રભુમાં શ્રદ્ધા, પ્રભુમાં આશા, પ્રભુમાં વિશ્વાસ રાખીને આપણે પરમપિતાના આશાવાદી અને દ્રઢ વિશ્વાસના આપણે સંતાનો બનીએ. ઈસુ એ આપણા મહાન રાજા છે, એ આપણા હૃદય ઉપર રાજ કરવા માગે છે અને એ રાજ કરવાની એમની અતુર ઈચ્છા છે, એમની પ્રબળ ઈચ્છા છે. અને એટલે જ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછી શકીએ કે શું આપણે પ્રભુ માટે આપણું હૃદય ખુલ્લું ન કરી શકીએ, શું આપણે આપણા પ્રભુને આપણું હૃદય ખુલ્લું કરીને એમને આવકારી ન શકીએ. અને એટલે જ પ્રભુ આપણને કહે છે કે હું તમારા હૃદય ઉપર રાજ કરું છું,
મારું રાજ કોઈ જમીન ઉપર નહીં પણ તમારા હૃદયમાં છે, કોઈ જાજરમાન સિંહાસન નહીં પણ પુનિત ક્રોસમાં છે, કોઈ શક્તિશાળી સૈન્યથી નહીં પણ થોડા લોકોથી પ્રભુવાણીની પ્રસારવા માટેનું છે, હંમેશા શાહી જીવનશૈલી નહીં પરંતુ પીડા અને વેદનામાં મારું રાજ છે, કોઈ મોટી પાર્ટી કે ઉજવણી નહીં પણ પરમ પૂજામાં કાલવારીના બલિદાનમાં મારું રાજ છે, અને આ જે રાજા છે એ આપણા પોતાની કટિબદ્ધતાને નવીનીકરણ કરવા માટે આમંત્રણ આપે છે, અને તે આપણા જીવનની અંદર જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગો દ્વારા આપણી પાસે આવે છે. રખેણે આપણે એમને એવું કહીએ કે તમે બીજે ક્યાંક જગ્યા શોધી લો, એટલે જ આપણે સાવધ રહેવાની જરૂર છે. આપણો રાજા પ્રભુ ઈસુ એ ભલે ને ગમે તે વેશમાં આવે, ગમે તે પોશાકમાં આવે, ગમે તે પરિસ્થિતિમાં આવે, પરંતુ જો આપણા ગહન સર્વા હશે, આપણું ધ્યાન પ્રભુમય હશે, તો એના અવાજને આપણે ચોક્કસ સાંભળી શકીશું, એના અવાજને આપણે ચોક્કસ ઓળખી શકીશું, અને એટલે જ રોયલ્ટી ઇઝ લેસ બટ ફેથફુલનેસ ઇઝ અશ્યોર્ડ, અર્થાત રાજાશાહી એ ઓછી છે પરંતુ વફાદારી નિશ્ચિત છે. પોપ્યુલારિટી ઇઝ રેર બટ બ્લેસિંગ્સ આર પ્લેન્ટી, કદાચ લોકપ્રિયતા બહુ જ નહિવત છે પરંતુ આશીર્વાદો પુષ્કળ છે. ચાલો આજના આ રાજરાજેશ્વરના પર્વ નિમિત્તે પ્રભુ ઈસુને આપણા રાજા તરીકે સ્વીકારીએ અને એ રાજાને આપણા હૃદયના રાજા બનાવીએ. આમેન.